સમાચારમાં આગળ વાત કરીએ તો પેલા એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે, નજર કરીએ. કોંગ્રેસ નેતા અહેમદ પટેલ હિંમતનગર પહોંચ્યા. હિંમતનગરમાં સર્કિટ હાઉસ ખાતે બેઠક યોજાઈ. બેઠકમાં રાજીવ સાતવ, અમિત ચાવડા પણ હાજર. કોંગ્રેસના નારાજ ગ્રુપના સભ્યો પણ સર્કિટ હાઉસમાં હાજર છે. અર્જુન મોટવાડિયા, શૈલેષ પરમાર પણ બેઠકમાં હાજર. થોડા દિવસ પહેલા કોંગ્રેસના નારાજ નેતાઓની બેઠક યોજાઈ હતી, તે મામલે આજે ફરીથી બેઠક યોજાય છે. અહેમદ પટેલ હિંમતનગર પહોંચી ચૂક્યા છે. હિંમતનગરમાં સર્કિટ હાઉસ ખાતે આ બેઠક યોજાય છે. કોંગ્રેસ નેતા અહેમદ પટેલ હિંમતનગર પહોંચી ગયા છે. તો મામલો થાળે પાડવા માટે હવે અહેમદ પટેલ પહોંચ્યા, સાથે રાજીવ સાતવ પણ પહોંચ્યા છે. અમિત ચાવડા પણ હાજર છે. ભરતસિંહ સોલંકી અને અમિત ચાવડા આ બંનેથી જે નારાજ નેતાઓ હતા તેઓ એક બેઠક બોલાઈ હતી અને તે બેઠકને લઈ હવે અહેમદ પટેલ મધ્યસ્થી કરી શકે છે. કોંગ્રેસ નેતા અહેમદ પટેલ હિંમતનગર પહોંચ્યા છે. સર્કિટ હાઉસ ખાતે આ બેઠક યોજાઈ રહી છે, જેમાં રાજીવ સાતવ, અમિત ચાવડા પણ હાજર છે. તો અર્જુન મોઢવાડિયા સાથે પણ આ બેઠક તેઓ ખાસ કરશે. શૈલેષ પરમાર પણ હાજર છે. હિંમતનગરમાં સર્કિટ હાઉસ ખાતે આ બેઠક યોજાઈ રહી છે, જેમાં કોંગ્રેસ નેતા અહેમદ પટેલ પહોંચ્યા છે. તેઓ તમામ નેતાઓ સાથે બેઠક કરશે અને અહેમદ પટેલ, રાજીવ સાતવ, બંને અમિત ચાવડા અને નારાજ નેતાઓના ગ્રુપ વચ્ચે મધ્યસ્થી કરવાનો પ્રયાસ કરશે. સંવાદદાતા નરેન્દ્ર અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. નરેન્દ્ર, થોડા દિવસ પહેલા જે પ્રમાણે અમિત ચાવડાથી નારાજ નેતાઓનું એક જૂથ બેઠક યોજી હતી અને તેને લઈ અહેમદ પટેલ આજે ગુજરાત આવ્યા છે, એટલે બંને વચ્ચે મધ્યસ્થીનો પ્રયાસ પણ તેઓ કરી શકે, કોણ કોણ ઉપસ્થિત છે હાલ અને ક્યારે બેઠક શરૂ થશે, કેવા પ્રકારની ચર્ચાઓ થશે? હજી જે પ્રકારે સિનિયર નેતાઓની નારાજગીનો સમગ્ર મામલો બહાર આવ્યો છે, ત્યારબાદ પ્રભારી રાજીવ સાતવ તેમજ અહેમદ પટેલ બંને જે મહત્વના નેતાઓ છે આજે ગુજરાત આવ્યા છે. એરપોર્ટ પર પણ એમને કહ્યું હતું કે એવી કોઈ બાબત નથી અને હજુ એવી કોઈ બાબત હશે તો તેઓ બંને નેતાઓ સાથે મુલાકાત કરશે, એમની સાથે વાતચીત કરશે. અને અત્યારે હાલ હિંમતનગરનું જે સર્કિટ હાઉસ છે ત્યાં એ જ તમામ જે બેઠકો છે એનો દોર અત્યારે હાલ ચાલી રહ્યો છે. વિવિધ જગ્યાઓ ઉપર અત્યારે હાલ અલગ અલગ જે નેતાઓ છે એમની વાર્તાલાપ ચાલી રહ્યો છે અને એ જ પ્રયાસ થઈ રહ્યો છે કે ખરા અર્થમાં પરિસ્થિતિ શું છે અને કઈ રીતના સ્થિતિ છે, તાગ મેળવવામાં પણ આવશે. ત્યારે હિંમતસિંહ પટેલ આપણી સાથે જોડાયા છે કે જેવો ધારાસભ્ય છે, બંને દિગ્ગજ નેતાઓ આવ્યા છે, અત્યારે હાલ કઈ રીતની વાતચીત ચાલી રહી છે? કારણ કે એક તરફ જ્યાં નારાજગીની વાત પણ સિનિયર નેતાઓની સામે આવી રહી છે અને બેઠક પણ કરી હતી તમે જાણો. અત્યારે હાલ તો લોકસભાના ઇલેક્શનની પૂર્વ તૈયારીના રૂપે અહીંયા પબ્લિક મિટિંગ છે. એ પબ્લિક મિટિંગમાં ભાગ લેવા અહીંયા આવ્યા છીએ. લોકસભાની અંદર ગુજરાતમાં વધારે માં વધારે સીટો જીતીએ એની પૂર્વ તૈયારીના ભાગરૂપે સંમેલન યોજવામાં આવ્યું છે. કોંગ્રેસ એક છે અને સાથે મળીને તમે જોઈ રહ્યા છો, બધા નેતાઓ સાથે છે, સાથે જ આ સંમેલનમાં આવ્યા છે, એટલે કોઈ બીજી બાબત નથી. ભારતીય જનતા પાર્ટીને 2019માં ગુજરાતમાં દેશમાંથી જાકારો આપવા માટે કોંગ્રેસ આગળ વધી રહી છે. બધા નેતાઓએ બેઠક તો કરી હતી એ તમે જાણો છો, તમે પોતે પણ લોકશાહીની અંદર કોંગ્રેસમાં આંતરિક લોકશાહી ખૂબ મજબૂત છે. ચર્ચા વિચારણા કરીને પક્ષ મજબૂત થાય, ભાજપ સામેની રણનીતિ હોય, ભાજપની જે ફેલ્યોર છે, જે ભાજપના ગેરવહીવટો છે, ભ્રષ્ટાચારો છે, એને ખુલ્લા પાડીએ, એની રણનીતિ નક્કી કરીએ. એવી રીતે અવારનવાર બેઠકો મળતી હોય છે, મળતા રહેતા હોઈએ છે. એકબીજાને ત્યાં જમવાનું થતું હોય છે, એકબીજાને ત્યાં જવા આવવાનું હોય છે, બધા એકબીજાના કાર્યથી વાકેફ હોય છે. એ બેઠકની અંદર પણ જે આગેવાનો ગયા હતા એમને પ્રેસ મીડિયા સમક્ષ પણ વાત કરી છે કે અમે પક્ષને મજબૂત કરવા માટેના જ અમારા સૂચન છે ને અમારા પ્રયાસો છે, એટલે આમાં કોઈ વાદ વિવાદ નથી. આ કોઈ ગેરસમજના કારણે વાતો ઉભી થાય છે, પાર્ટી એક છે ને પૂરી તાકાતથી ભાજપને પરસ્ત કરવા માટે. એ જે રજૂઆતો હતી તમારી, એ ચર્ચા થઈ હતી, એ જ તમામ બાબતો આજે ચાહે એ યુવા નેતાગીરીની યોગ્ય કામગીરીની બાબતની ચર્ચા થઈ હોય, એ તમામ બાબતો આજે અહેમદ પટેલ અને પ્રભારી સમક્ષ કરવામાં આવશે? આ કોઈ મુદ્દો જ નથી. અત્યારે કોંગ્રેસ ભાજપને હરાવવા માટે લોકસભાની પૂર્વ તૈયારી કરવા માટે આગળ ચાલી રહી છે. અત્યારે હાલ એ કોઈ મુદ્દો નથી.
અને આ વાતનો કોઈ અર્થ પણ નથી. અત્યારે અહીંયા આયા છીએ કોંગ્રેસ સંમેલન માટે, અને કોંગ્રેસ સંમેલનની પહેલાથી તારીખ નક્કી હતી, અને એ દિશાની અંદર કોંગ્રેસ એક છે ને સંગઠિત બનીને ભાજપને પરાસ્ત કરી. યુવા નેતાગીરીથી નારાજગી નથી સિનિયર? કોઈ નારાજગી નથી, આ બિલકુલ ખોટી વાત છે, વાહિયાત વાત છે અને અર્થ વગરની વાત છે. તો આ તો હિંમતસિંહ અને એમનું પણ કહેવું છે કે કોઈ પણ પ્રકારની નારાજગી નથી. અત્યારે હાલ અંદર બેઠકોનો દોર ચાલી રહ્યો છે. હિંમતસિંહ પોતે પણ એ જે તે સમયે બેઠક થઈ હતી એ બેઠકની અંદર ઉપસ્થિત રહ્યા હતા, અને અત્યારે વિવિધ જે તમામ નેતાઓ છે, ચાહે પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા હોય અથવા તો એ સહિતના તમામ જે નેતાઓ છે, એમની અત્યારે હાલ બેઠકોનો જે સમગ્ર દોર છે અત્યારે હાલ ચાલી રહ્યો છે, અને એ ચર્ચા થશે કે આખરે કઈ બાબતો હતી કે જેના કારણે આ ગુપ્ત બેઠક બોલાવવાનો વારો આવ્યો. બિલકુલ નરેન્દ્ર, આભાર સમગ્ર માહિતી બદલ. તો કોંગ્રેસ રદિયો આપી રહી છે કે કોંગ્રેસમાં સબ સલામત છે.